કવિ પ્રેમાનંદ એટલે ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ આખ્યાનકાર, ઉત્તમ કથાકાર. ઘણા બધા મધ્યકાલીન ગુજરાતી કવિઓની જેમ જ પ્રેમાનંદના જીવનની પણ અધિકૃત માહિતી ખૂબ ઓછી મળે છે. અભ્યાસુઓએ શ્રુતિપોક્ત અને એમના જ સર્જનમાં ક્યાંક થયેલા ઉલ્લેખોને આધારે પ્રેમાનંદના જીવન વિશે માહિતી આપી છે. એ પ્રમાણે એમણે સારું એવું લાંબુ આયુષ્ય ભોગવ્યું હશે. એમનું જન્મ વર્ષ કેટલાકને મતે 1636 છે, તો કેટલાકને મતે 1634 છે, તો કેટલાકને મતે આ વર્ષ 1649 પણ છે, અને અવસાન વર્ષ 1724 અથવા 1714 મનાય છે. એમનો જન્મ વડોદરામાં, જ્ઞાતિ મેવાડા ચોવીસા. એમના પિતાનું નામ કૃષ્ણરામ ભટ્ટ હતું અને એમણે લખેલું લક્ષ્મણા હરણ એમનું પ્રથમ સર્જન મનાય છે. પ્રેમાનંદના જીવન સાથે સંકળાયેલી કેટલીક દંતકથાઓમાં એક છે વડોદરાના કામનાથ મહાદેવમાં ઉતરેલા કોઈ સિદ્ધ મહાત્માની પ્રેમાનંદની ચાકરી. જવાને આગલે ધાડે પેલા સિદ્ધે પ્રેમાનંદને અમુક સમયે આવવાનું કહ્યું, પરંતુ કવિ મોડા પડ્યા અને સિદ્ધે કહ્યું કે જો તું વહેલો આવ્યો હોત તો ગીરવાણ ગીરાનો કવિ બનત, પણ હવે તું તારી ભાષાનો જ મોટો કવિ બનીશ. એમ કહેવાય છે કે પ્રેમાનંદને 12 સ્ત્રીઓ સહિત લગભગ 100 જેટલા શિષ્યોનું વૃંદ હતું, અને એ સર્વેને એમણે સંસ્કૃત, ફારસી, મરાઠી વગેરે ભાષાની કવિતાને હંફાવે એવા કાવ્યો કરવાનો આદેશ આપ્યો હતો. એટલું જ નહીં પણ ગુજરાતી ભાષાનો પોતે ઈચ્છેલો ઉત્કર્ષ ન થાય ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની એમણે પ્રતિજ્ઞા પણ લીધી હતી. એમને એક પુત્ર હતો જેનું નામ હતું વલ્લભ. આ વલ્લભ પાસેથી મળેલી વાત પ્રમાણે એમના ગુરુ રામચરણ હરિહરનો પરિચય, સમગ્ર હિન્દુસ્તાનની તીર્થયાત્રા, અને રામાયણના અભ્યાસને કારણે તેમણે લખવાની શરૂઆત તો હિન્દીમાં કરી હતી, પરંતુ નાગર રામચરણે ઉંબર મૂકી તું ડુંગર પૂજે કેમ એવું કહી ઠપકો આપતા એમણે ગુજરાતી ભાષામાં લખવાનું શરૂ કર્યું. પ્રેમાનંદે કરેલા વિપુલ સર્જનમાં આખ્યાનો, નાટકો વગેરેની સંખ્યા તો 50થી પણ વધુ છે. એવી મુખ્ય કૃતિઓમાં એક રામાયણ પર આધારિત રણયજ્ઞ, બે ભાગવત પર આધારિત દશમસ્કંદ, સુદામાચરિત, ઓખાહરણ અને રૂકમણીહરણ, મહાભારત પર આધારિત નળાખ્યાન, અભિમન્યુ આખ્યાન અને સુધન્વા આખ્યાન, નરસિંહ મહેતાના જીવન પર આધારિત કુંવરબાઈનું મામેરું, શ્રાદ્ધ અને હુંડી ગણી શકાય. પ્રેમાનંદ એટલે કથન શક્તિનો વિપુલ અને વેગભર્યો પ્રવાહ. રસનિષ્પત્તિની બાબતમાં પ્રેમાનંદના પેંગડામાં પગ ઘાલે એવો કવિ આખ્યાનકાર આજ સુધી કોઈ પાક્યો નથી. પછી સાંભળ્યો બોલિયા તને સાંભરે રે હાજી નાનપણાની પેર મને કેમ વિસરે રે.
હું તુજ પાસે વિદ્યા ભણો તને સાંભરે રે. બ્રાહ્મણનું બ્રહ્મપણું એ જ્યારે કહે છે મને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે. આવા અનન્ય કવિ પ્રેમાનંદને આજે 400 વર્ષ પછી પણ ગુર્જર પ્રજા પ્રેમથી યાદ કરે છે અને એમના જીવન કવનનો રસપૂર્વક ઊંડો અભ્યાસ કરે છે. એ જ એમની મહાનતા છે.